નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું કામિનીબેન પટેલ શાંતિ નિકેતન વિદ્યા સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણ એમાં સામાન્ય જ્ઞાન વિષય શીખીશું સામાન્ય જ્ઞાનમાં આપણે ગયા પીરિયડમાં પાઠ સોળમાં શીખી ગયા રમતવીરો શીખી ગયા ને હવે આજે આપણે સત્તરમો પાઠ શીખીશું અને સત્તરમાં પાઠમાં છે ભારતના ઐતિહાસિક સ્થાપત્યો અને તેના શહેરો સ્થાપત્યો એટલે કે જૂના ઐતિહાસિક એટલે જૂના જૂના સ્થાપત્યો અને એના શહેરો એ સ્થાપત્યો ક્યાં આવેલા છે એની યાદગીરી છે કયા સ્થળે આવેલા છે એ કયા શહેર શહેરમાં આવેલું છે એ જોઈશું આપણે તો અહીં આપણને કેટલાક ચિત્રો આપ્યા છે એ ચિત્રો ઓળખીને આપણે એ ચિત્રનું નામ લખવાનું છે અને એની સામે એ કયા શહેરમાં આવેલું છે એ શહેરનું નામ પણ લખવાનું છે હવે આપણને નીચે નામ પણ આપ્યા છે ચિત્રોના અને શહેરોના નામ પણ આપ્યા છે પણ આપણે એમાંથી શોધવાના છે કે કયું શહેર અને કયું ચિત્ર કયા શહેરમાં આવેલું છે તો હવે આપણે જોઈએ કે પહેલું ચિત્ર છે તમે જોયું છે આ ચિત્ર ચિત્ર જોઈને તમને તો ખ્યાલ આવી જશે કે આ સફેદ રંગનું ચિત્ર છે એ સાનું છે તો તાજમહેલનું ચિત્ર છે હવે આ તાજમહેલ તમને થશે કે આ તાજમહેલ ક્યાં આવેલો છે તો એ આગ્રામાં આવેલો છે અને એ તાજમહેલ છે યમુના નદીના કિનારે બનાવેલો છે હવે એ તો એકદમ સરસ આરસ પહાણ ચમ ચમકતા આરસના પથ્થરમાંથી બનાવેલો છે હવે એ કોણે બનાવ્યો હતો તો શાહજહાએ મુમતાજની યાદમાં એટલે કે એની પત્ની એની બેગમ શાહજહાએ મુસલમાન હતો એટલે એની પત્નીને બેગમ કહેવાય તો એ મુસલમાન હતો શાહજહાં રાજા હતો અને એની એની પત્નીની યાદમાં આ તાજમહેલ બનાવ્યો તો એમાં ખૂબ જ ખર્ચ કર્યો હતો અને એના જે કારીગરો હતા ને એ કારીગરોના એ રાજાએ આજે એનો આ તાજમહેલ તૈયાર થઈ ગયો ને બનાવી દીધો પછી એ કારીગરોના હાથ પણ કાપી નાખ્યા હતા કેમ કેમ કે એની પત્નીની યાદમાં જે તાજમહેલ બનાવે તો એવોને એવો આ કારીગરો બીજા કોઈની યાદમાં બનાવી ના શકે એટલા માટે એણે એના કારીગરોના હાથ કાપી નાખ્યા હતા એટલે આ તાજમહેલ દુનિયાની એક અજાયબી છે એ આગ્રામાં આવેલો છે તો આપણે પહેલાંમાં ચિત્રમાં લખીશું પહેલાં તાજમહેલ પછી શહેર લખ્યું છે ત્યાં લખીશું આગ્રા હવે બીજું છે હવા મહેલ જે હવા મહેલ એટલે કે જલ મહેલ છે કેટલો મોટો મહેલ ચિત્ર દેખાય છે ને જે જયપુરમાં આવેલો છે જયપુરને આપણે ગુલાબી નગરી તરીકે પણ ઓળખીએ છીએ કે જેના બધા મકાનોમાં જે જૂનું જયપુર છે એના બધા મકાનોમાં ગુલાબી રંગ કરેલો છે આખા શહેરના બધા જ મકાનોમાં ગુલાબી રંગથી રંગેલા છે એટલે જયપુરને ગુલાબી નગરી પણ કહી શકાય છે અને એ ગુલાબી નગરીમાં હવા મહેલ પણ આવેલો છે ત્યાં જૂની તોપો આપણા યુદ્ધના જે સાધનો હતા ને એવી જૂની તોપો પણ ત્યાં છે કોઈક વાર પ્રવાસમાં જાઓ તો જોઈ શકશો હવે ત્રીજું છે સાનું ચિત્ર છે તમને થશે આ તો કંઈક સોનાનું હોય એવું લાગે છે તો એ સુવર્ણ મંદિર છે એ સોનાનું મંદિર છે એટલે કે મંદિર બાંધ્યા પછી એના ઉપર સોનાનું પતરું સોનાના પતરાથી એ મઢેલું છે કેટલું મોંઘું સોનું છે અત્યારે તો જો સમજ ધ્યાન છે ને તમને તો એ સુવર્ણ મંદિર છે અમૃતસરમાં આવેલું છે પંજાબમાં અમૃતસર શહેર છે ત્યાં આવેલું છે અને સુવર્ણ મંદિર સોનાનું પતરું છે એને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે અને મંદિર જ્યાં બનાવેલું છે ને ત્યાં બાજુમાં એક તળાવ જેવું છે એમાં સુવર્ણ માછલીઓ સોના જેવી પીળી માછલીઓ પણ છે ત્યાં અમૃતસરમાં લંગર એટલે કે ખાવાની જે વસ્તુઓ મળે ને એ લંગર પ્રખ્યાત છે હવે નીચે ચિત્ર છે સારું છે તમને થશે આ તો ત્રણ દરવાજા હોય એવું છે નહીં પણ એ ગેટ વે ઓફ ઇન્ડિયા એ મુંબઈમાં આવેલું છે મુંબઈના દરિયા કિનારા પર છે આ પ્રવાસી સ્થળ છે ગેટ વે ઓફ ઇન્ડિયા હવે મુંબઈમાં તો ઘણા બધા બીજા એવા સ્થળો છે મુંબઈમાં જુહુ ચોપાટી કે પેલો ગાર્ડન છે જોયું છે તમે કયો ગાર્ડન છે તો તો મુંબઈમાં આ ગેટવે ઓફ ઇન્ડિયા છે દરિયાકિનારે એ પ્રવાસી સ્થળ છે મુંબઈમાં ઘણા બધા સ્થળો ફરવા જેવા છે પ્રવાસમાં જાઓ તો જોવાલાયક સ્થળો છે હવે પાંચમું ચિત્ર છે કેવું છે તમે જોયું છે આમ જાણે બહુ બધા માળ હોય એવું લાગે છે ને તો એ મીનાક્ષી મંદિર છે મદુરાઈમાં આવેલું છે એ સાત માળનું મંદિર છે આ કેટલા માળનું છે સાત માળનું જે મદુરાઈમાં આવેલું છે અને નીચે પણ બહુ સરસ મોટું મંદિર છે હવે પાછળ પાનું ફેરો છ નંબર જોઈએ તો છ નંબરમાં શું છે સીધી સૈયદની જાળી જાળી છે તમને થશે એક બારીમાં જાળી મૂકેલી હોય એવું છે આ ક્યાં આવેલું છે અમદાવાદમાં આ જાળી તો તમે અત્યારે પણ અમદાવાદમાં જાઓ તો સીધી શહેરની જાળી જોવા મળશે જૂનું છે બહુ પ્રખ્યાત છે પણ બહુ જૂનું પણ છે એ પાછું અમદાવાદમાં બીજું શું જોવાલાયક છે ખબર છે તમને તો અમદાવાદમાં કાંકરિયા તળાવ પ્રાણી સંગ્રહાલય છે ત્યાં ત્યાં પણ ઘણું બધું જોવાલાયક છે હવે એના નીચે સાત નંબર સાત નંબરમાં શું છે તો કુતુબ મિનાર જો આ મિનાર દેખાય છે ને એ પહેલાં તો એ જે ગોળ ગોળ દેખાય છે ને એવી ગોળ ગોળ એની સીડીઓ હતી અને એ સીડી ચડીને છે કે એનું ઉપર જે ટોચ દેખાય છે ત્યાં સુધી જઈ શકાતું હતું અત્યારે તો જો કે ત્યાં જઈ જવા દેતા નથી એ દિલ્હીમાં આવેલું છે કુતુબ મિનારે દિલ્હીમાં આવેલું છે એટલે શહેરના શહેરવાળા ખાનામાં લખો દિલ્હી અને નામ મિનાર અત્યારે ત્યાં ઉપર નહીં જઈ શકાતું નીચેથી જોવા જઈ શકાય છે હવે આઠ નંબરમાં છે અજંતા ઇલોરાની ગુફાઓ અજંતા ઇલોરાની ગુફાઓ છે આ ક્યાં આવેલી છે ઔરંગાબાદમાં અને આ ઔરંગાબાદ છે ને ત્યાં બીજો મિની તાજમહેલ પણ આવેલો છે આ ગુફાઓમાં એટલે કે એક પહાડી ઉપર ગુફાઓ છે નાની નાની એમાં અંદર રહી શકાય એવી ગુફાઓ છે એ જૂના સમયમાં બનાવેલી છે એમાં કોતરણી પણ બહુ સરસ છે હવે નવ નંબર જો તમને ચિત્ર દેખાય છે જાણે કોઈ મકાનનું ચિત્ર હોય એવું લાગે છે ને તો એ ચાર મિનાર છે મિનાર એટલે થાંભલા ચાર થાંભલા અને વચ્ચે મકાન જેવું છે છે ને આ હૈદરાબાદમાં આવેલું છે હવે દસ નંબરમાં છે તમને થશે આવું તો ક્યાંક જોયું છે ક્યાં જોયું ગયા વર્ષે પ્રવાસમાં ગયા હતા સંસદ ભવન આપણે ગાંધીનગર જોયું હતું ને એવું આ નવી દિલ્હીમાં છે સંસદ ભવન જ્યાં આપણા આખા દેશના કંઈ નિર્ણયો કોઈ કંઈક ઘડવા હોય ને નવા નિયમો ઘડવા હોય નિર્ણયો લેવા હોય ત્યાં જે નરેન્દ્ર મોદીભાઈ સભા ભરે છે એ સંસદ ભવન છે નવી દિલ્હી હવે અગિયાર નંબર જોઈશું શું છે તમને થશે તો નીચે તો પાણી છે તો ઉપર પુલ છે કોઈ પુલનું ચિત્ર છે તો તે હાવરા બ્રિજ છે એ કોલકત્તા શહેરમાં આવેલો છે તો હાવરા બ્રિજ છે ને બ્રિજ એટલે કે પુલ તો હાવરા નદી પર બનાવેલો મોટો પુલ છે હવે બાર નંબર શું છે નાના નાના દેરા હોય એવું લાગે છે તો દેલવાડાના દેરા માઉન્ટ આબુમાં આવેલા છે આ તો તમે ઘણાએ જોયા છે કારણ કે તો આપણી નજીક છે એટલે દિવાળીમાં કે ઉનાળામાં ક્યાંય પ્રવાસે ગયા હોય તો આ દિલવાડાના દેરા તો તમે જોયા હશે તો એ પથ્થર ઉપર કોતરણી કરીને બનાવેલા છે એમાં કોઈ દેરાણી જેઠાણીની વાર્તા છે તો આ દિલવાડાના દેરા તો હવે આપણે આ પાઠમાં જોયું તો માઉન્ટ આબુમાં આના સિવાય નખીલેક તળાવ છે ત્યાં સાંજે ફરવાની કે બોટ બોટિંગ કરવાની પણ મજા આવે છે તમે જોયું હશે ત્યાં રાત્રે ફરવાની પણ મજા આવે છે ત્યાં ઘણા બધા સ્થળો ફરવાલાયક પ્રવાસી સ્થળ છે એટલે મજા આવે એવું છે એ આ બધું તો તમે માઉન્ટ આબુમાં લગભગ જોયું હશે હવે તો આ પાઠમાં આપણે જોયું કે ઐતિહાસિક સ્થાપત્યો અને તેમના શહેરો એટલે કે જૂના સ્થાપત્યો ઐતિહાસિક જેણે ઇતિહાસમાં જોવા મળે એના એના નામની ચર્ચા સાંભળવા પણ મળે એવા સ્થળોના નામ અને કયા શહેરમાં આવેલું છે તે આપણે જોયું આ સિવાય પણ તમને કોઈ ધ્યાનમાં આવ્યું હોય તો તમે વાંચી શકો છો તો આપણે આ પાઠ અહીં પૂરો કર્યો આ તમે નોટમાં લખી દેજો શહેરો અને એના સ્થળો કયા શહેરમાં કયું સ્થળ આવેલું છે જોવાલાયક એ લખી શકો છો જય શ્રી કૃષ્ણ